ભારતીય જનતા પાર્ટીના પ્રચારના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક જાહેર સભા યોજવામાં આવી. આ સભામાં વડાલી ઈડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલ, મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોક જોશી તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સભામાં મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસ પક્ષ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા. તેમણે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના 5 વર્ષની શાસનની ઉપલબ્ધિઓ જણાવી હતી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાત ફરી જનતા સમક્ષ રજૂ કરી અને ફરી એક વખત સાબરકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલે અને ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને તેવી જાહેર જનતાને અપીલ કરી હતી. અને જનજાગૃતિ ચાલી ગુજરાતમાં ગુજરાતીઓનું મૂળ બની ગયું છે કે ગુજરાતના સપૂત મોદીજીને ફરી વખત વડાપ્રધાન બનાવવા છે. આ દેશ મોદીના હાથમાં સુરક્ષિત છે. મોદી ઈમાનદાર છે, ચોકીદાર છે અને દેશ એના હાથમાં સલામત રહેશે. ગુજરાતને પણ મોદીને કારણે લાભ છે. મોદી નોસારે માં પીરસનાર છે. ત્યારે ગુજરાતની 26 બેઠક ઉપર મોદી સાહેબને ફરી વખત વડાપ્રધાન બનાવવા, ભાજપને સત્તા ઉપર લાવવા ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. કોઈ શું નિવેદન આપે જેનાથી મને ખબર નથી, પણ એ નિવેદનનો અર્થ એવો થાય છે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસના લોકો ઉપર આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે ચારેય તરફથી કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના લોકો જ કોંગ્રેસના લોકોને વેચાઈ ગયા, ખરીદાઈ ગયા, આવી વાત કરીને કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. કોંગ્રેસના એક સાંધેને 13 તૂટે છે એવી સ્થિતિ આજે ગુજરાતભરમાં થઈ રહી છે. શરમ આવી જોઈએ. કોંગ્રેસના લોકો જ કોંગ્રેસના લોકોને જે રીતે ગાળો આપે છે, હું એમ માનું છું કે કોંગ્રેસ નેતા વિહોણી ડૂબતું નાવ જેમ હોય એવી સ્થિતિ બની ગઈ છે. સુપ્રીમના મુદ્દે સાહેબ જે રીતે વાત કરવામાં આવ્યું, રાફેલના મુદ્દે સુપ્રીમમાં ફરી સુનાવણી, શું કહેશો? કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારી છે, પોતે ભ્રષ્ટ છે, અલગ અલગ કૌભાંડમાં સંકળાયેલી છે. ત્યારે જૂઠા ખોટી વાત, ચોકીદાર ચોર છે એમ કરીને શોર મચાવે છે, પણ કોંગ્રેસ સાંભળી લે. ચોકીદાર શ્યોર પણ છે, પ્યોર પણ છે, ઈમાનદાર છે. આ વાત ભારતની જનતા કોઈ સ્વીકારવાની નથી. હસમુખભાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ વડાલી.